જીવલેણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ લોકડાઉનનો કડક અમલ કરવા માટે પોલીસ ટીઆરબીના જવાનો અને આરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. પરંતુ વાયરસના સંક્રમણને ગંભીરતાથી લેવાને બદલે હજી પણ લોકો રસ્તા ઉપર નીકળી રહ્યા છે. તો જોઈએ સુરતના પાંડેસરા પ્યુઝ પોઈન્ટનો નજારો. અમે બતાવવાની કોશિશ કરીએ છીએ. પાંડેસરા પ્યુઝ પોઈન્ટની જયારે આપણે વાત કરવામાં આવે છે, પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને કેટલાક લોકો વગર કામના ઘરની બહાર નીકળી રહ્યા છે. આપણે કેટલાક લોકો સાથે વાત કરીએ, જે લોકો જે આપણે એમની સાથે વાત કરવાની કોશિશ કરીએ છીએ કે જે લોકો જે ઘરની બહાર નીકળી રહ્યા છે, જે 21 દિવસનું લોકડાઉન પ્રધાનમંત્રીશ્રીનું કરવામાં આવ્યું છે, ત્યારે આપણે એમની સાથે વાત કરીએ. ભાઈ, આપ ક્યુ બહાર નીકળ્યો? આપકો પતા હૈ કોરોના વાયરસ કિતના ભયંકર હૈ? જો પોલીસ આપકો સમજા રહી, આપ સમજ રહે હો વાત કો? ક્યા કરે સર, પૈસા નહીં રહેગા, નિકાલને જાના પડેગા સર, ભૂખા થોડી મરેગા. જી, કેટલાક લોકો છે આપણી સાથે, આપણે એમની જોડે વાત કરીશું કે જે એ લોકો બહાર ઘરની બહાર નીકળ્યા છે. એમની તમને દ્રશ્યોના આધાર પર બતાવો કે નાના નાના બાળકોને લઈને લોકો બહાર નીકળી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. જી સાહેબ, આપનું નામ? સર, મેરા નામ રમેશ છે. જી, આપકો પતા હૈ 21 દિન કા લોકડાઉન હૈ, પોલીસ ચુસ્તપણે બંદોબસ્ત કર રહી હૈ, આપ બહાર નીકળે હો? બહાના રૂપે લઈને આવી રહ્યા છે. કોઈ કહે છે બેંકમાં એકાઉન્ટ પૈસા લેવા જાઉં છું, કોઈ કહે છે દવાખાનામાં જાઉં છું. ક્યાંક ને ક્યાંક લોકોને ભાઈ સમજવાની જરૂરત છે. જી, કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ.